સૌરાષ્ટ્રના ગામોમાં સરપંચની તોડબાજીનો પર્દાફાશ થયો. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાસરા ગ્રામ પંચાયતના રૂપિયા ખંખેરતા સરપંચ હસમુખ ઠુમ્મર એસીબીની ચપેટમાં આવી ગયા. ગ્રામ પંચાયતમાં મકાન દુકાન ઇન્ડસ્ટ્રીઝના બાંધકામ મંજૂરી માટે રૂપિયા ખંખેરતા સરપંચનો ઓડિયો પણ સામે આવ્યો. એસીબી મોરબીએ સરપંચ સામે રાજકોટ ગ્રામ્યમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી. સરપંચને પોલીસે સીઆરપીસી કલમ 41A મુજબ નોટિસ આપી છે, તેમ છતાં સરપંચ પોલીસ સમક્ષ હાજર ન થયા. 2-3 અઠવાડિયાથી ગુંદાસરાના સરપંચ ફરાર હોવાથી ગ્રામ પંચાયતનો વહીવટ ખોરંભે પડી ગયો છે. લોકો પાસેથી નાણાં ખંખેરતા સરપંચ સામે પંચાયત રાજના અધિકારીઓ ચૂપ કેમ છે? ભ્રષ્ટાચારમાં ભાગ બટાઈના લોકોમાં સવાલ ઉભા થઈ રહ્યા છે. હેલો, હા કડુભાઈ, રવિભાઈ વાત કરું, આઈડીસી બોલો ને. બોલું, તમે કીધું હતું ને આપણે દેવો જવું ગુંદાસરા ગ્રામ પંચાયતમાં, એટલે મંત્રી સાહેબ મને કે કાળુભાઈ બપોર પછી આવે ને તો કરાવી દઈશ, તો લઈ જાજો. એ કે પછી આપણે તમે ઓલું કહેતા હતા વહીવટનું, એ કેમ કરવાનું છે? ઉપરના પૈસા વહીવટનું દેવાના નહીં, આપી દેજો. અરે દેવાના ક્યાં આપવાના, મારી વાત તો સાંભળો. તમારે કઈ ખર્ચો થતો નથી? અરે ખર્ચો નહી, તમે એમાં ખોટું કરો છો એટલે તમારી પાસે લેવા પડે, તમે લીગલી નથી કરતા. એટલે એ તો તમારે તો એમને મજા આવે. હા ભાઈ, એમને આવતા હોય કે ન આવતો હોય એ તમારે નથી જોવાનું, તમારે દેવા હોય તો દઈ દો ને, બરોબર? એવી રીતે કઈક વ્યાજબી સમજી નાખો ને આપડા બહેન. વ્યાજબી નહીં થાય ભાઈ, તમે મકાન બનાવી લીધા, તમે પાયા ખોદો ને તેથી કામ કરવાની પરમિશન. તમારા મકાન ક્યાં પહોંચી ગયા હે, બરોબર? એટલે એમ આમ જો કડુભાઈ, એમાં 4-35 જેવું ઘર નાખો ને મકાન. નહીં નહીં નહીં, એમાં એક રૂપિયો ઓછો નહીં થાય ભાઈ, એ ભાવ એક જ હાલે, તમારે ગમે એમ પૂછી લેવાની છૂટ. તો 5,000 રૂપિયા લઈને મારે 4,000 રૂપિયા તમને કહેવાય, એ ખોટું ન કહું. બોલે કઈ વાંધો નહીં, તમે એક બિલ્ડર ને ગમે એને પૂછી લેવાનું છૂટ, ગમે એને પૂછી લેજો. બાપા, અમે બિલ્ડર નથી ભાઈ, ન્યા કોઈ હવે ગાડી વાળા છે. ભાઈ મકાન કદાચ એક બનાવતો હોય ને એને પૂછી લેજો ભાઈ, 4,000 રૂપિયા એટલે 4,000 રૂપિયા હાલે. એવા બધા કઈ મોટા બિલ્ડર નથી, ન્યા 50 મકાન નથી બનાવતા અમે. અરે ઈ તમે ભલે ને 2 મકાન બનાવતા હોય, અમે અમે સવાર ઉઠીને ગાડીઓ ઢળી નાના માણા. હા ઈ બરોબર છે તમારી વાત. હા તો કઈ વાંધો નહીં. હેલો, હા હેલો કાળુભાઈ, રવિભાઈ બોલું છું, બોલો ને. આ હતો ગુંદાસરા ઢોલા પૈસા નો વહીવટ કરી લેવો છે, મારી પાસે હતા. ક્યાં હતા તમે? આપી દેવા જેનાભાઈ ને આપી દો. જેનાભાઈ ને આપી દો, તમને નથી હાજર? ના ના બોલે કઈ વાંધો નહીં. હલો હલો, હા તો કાળુભાઈ વાત કરો. હા બોલું, આયડો થી રવિભાઈ વાત કરું, બોલો ને. આપડે ધર્મ ભક્તિ માં મારા 4 મકાન બને હે, પ્લોટ છે મારો, એમાં ડ્રોઈંગ આવી ગયું, મંજૂરી લેવાની આપડે. મંત્રી સાહેબ ને આપી દેજો ને. મંત્રી સાહેબ ને આપી દઉં ને ડ્રોઈંગ, પછી ક્યારે પાછું આપડે થઈ જાય સાઇન સિકલ કરી? 2 દિવસ માં થઈ જાય. 2 દિવસ પાછું એની પાસે લઈ લો ને મંત્રી સાહેબ પાસે થી. હા, એમાં કઈ ખર્ચો ભરશો? મકાન 4,000 રૂપિયા. મકાને 4,000 રૂપિયા લઈ છે ને દેવાના? પરમિશન ના એટલે તમને દેવાના. હા, ન્યા જ આપવાના, પંચાયત માં જ આપવાના. એની કઈ પોઈન્ટ બોઈન્ટ મળશે? એની પોઈન્ટ નહીં મળે, તો મંત્રી સાહેબ ને આપવાના. હા, ગામના સીઓ પાડોશી એ કઈક વ્યાજ બી સમજી લેજો ને. બધા ઈ જ હાલે, ન્યાય ગામના ગુંદારા ને ઈ જ હાલે. એવું છે? હા ભલે કઈ વાંધો નહીં. હાલો.